सब्सक्राइब करो गामठी किचन ने बेल आइकॉन दबावो लेटेस्ट कुकिंग वीडियो जोवा माटे। हेलो फ्रेंड्स, गामठी किचन में तमारू हार्दिक स्वागत छे। आजे आपणे बनावीशुं ધાણી મમરાનો ચેવડો। હોળી આવે છે ફ્રેન્ડ્સ, આપણે હોળી સ્પેશિયલ બનાવવાના છીએ। આજે ધાણી અને મમરાનો ચેવડો। અહીંયા મેં જુવારની ધાણી લીધી છે। જુવારની ધાણી સાથે તમે પોપકોર્ન એટલે કે મકાઈની ધાણી પણ લઈ શકો છો। અહીંયા જુવારની ધાણી મેં 100 ગ્રામ મમરા, 25 ગ્રામ મખાના, હારે અહીંયા આપણે રેગ્યુલર જાડી સેવ લીધી છે। આ સેવનો વિડીયો પણ આપણે આપણી ગામઠી કિચન ચેનલમાં મૂકેલો જ છે, હોમમેડ સેવ છે। અહીંયા સિંગદાણા લીધા છે અને દાળિયાની તળેલી દાળ છે। જો તળેલી દાળ તમારી પાસે ના હોય તો આ રીતના દાળ હોય તો આ દાળને તમે તળી શકો છો અને ઉપયોગમાં લઈ શકો છો। તે સિવાયનું આપણે અહીંયા સૂકું ટોપરું, કાજુ બદામ, કિસમિસ, મીઠા લીમડાના પાન, મરચા તીખા મરચાની સ્લાઈસ મેં લીધી છે। તમારે જો બાળકોને ખાવાના હોય તો સ્કીપ પણ કરી શકો છો। દળેલી ખાંડ, આમચૂર પાવડર ને તે સિવાયનું આપણે મીઠું તેલ અને હળદર લઈ અને બનાવીશું। તો પહેલાં આપણે બધું જ રોસ્ટ કરી લઈએ। અહીંયા આપણે પહેલાં મમરાને શેકી લેશું। અહીંયા આપણે મમરામાંથી મોઈશ્ચર ઉડી જાય ત્યાં સુધી શેકવાના છે। એકદમ કડક થઈ જાય મમરા, ફ્લેમને એકદમ મીડિયમ રાખશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે મમરાને શેકીશું। અહીંયા આપણે જોઈ લેશું, તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે। કાઢી લેશું અને જુવારની ધાણીને પણ આ જ રીતના આપણે શેકી લેશું। અહીંયા જુવારની ધાણી આપણે લઈ લઈએ અને તેને પણ તે જ રીતના એકદમ સરસ ક્રિસ્પી થવા દેશું, પણ ફ્લેમને એકદમ લો રાખશું। અહીંયા ધાણી પણ આપણી એકદમ સરસ શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તેને પણ આપણે લઈ લેશું અને મખાનાને આ જ રીતના આપણે રોસ્ટ કરીશું। અહીંયા આપણે મખાના લઈ લેશું, મખાનાનો પણ થોડો કલર ચેન્જ થાય એટલે આપણા મખાના એકદમ સરસ કડક થઈ જશે। મોઈશ્ચર ઉડી જાય ત્યાં સુધી જ આપણે મખાનાને રોસ્ટ થવા દેશું। તો એકદમ ગેસની ફ્લેમ એકદમ લો રાખશું અને શેકીશું। અહીંયા આપણે જોશું તો એકદમ કડક એવા આપણા મખાના થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તેલ મૂકીશું, અહીંયા આપણે 4 ટેબલ સ્પૂન સિંગ તેલ લીધું છે, તેલ ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ જાય એટલે સિંગદાણાને તેમાં શેકી લેશું, પણ ફ્લેમને એકદમ લો રાખીશું કારણ કે સિંગદાણાને શેકાતા વાર નહીં લાગે અને જો હાઈ ફ્લેમ ઉપર કરશું તો બળી જશે, એટલે ફ્લેમને એકદમ લો રાખીશું। અહીંયા તમે દાળિયાની દાળને પણ આ જ રીતના તળી શકો છો, પણ અહીંયા મારે તળેલી જ દાળ છે એટલે હું તળતી નથી। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ શેકાવાનો અવાજ આવે છે, સિંગદાણા આપણા એકદમ ફૂટવા લાગ્યા છે, કલર પણ ચેન્જ થવા માંડ્યો છે, એટલે જ આપણે હાઈ ફ્લેમ બિલકુલ રાખવાની નથી કારણ કે અંદરથી એકદમ ક્રિસ્પી એવા થઈ જાય અને બળે પણ નહીં, તે જ રીતના આપણે થવા દેવાના છે। એકદમ સરસ આપણા સિંગદાણા તૈયાર થઈ ગયા છે। હવે હું એક બાઉલમાં લઈ લઉં, તે જ રીતે આપણે સૂકા ટોપરાની સ્લાઈસ લઈ લેશું, તેને પણ તળાતા બિલકુલ વાર નહીં લાગે એટલે એકદમ ફ્લેમને લો રાખીશું। કડક થઈ જાય ને બધું મોઈશ્ચર ઉડી જાય ત્યાં સુધી આપણે થવા દેશું। અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયા છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે, તેને પણ આપણે લઈ લેશું। તેમાં જ આપણે લઈ લેશું કાજુ બદામ, કાજુ બદામના આ રીતના આપણે બે ફાડા કરી લીધા છે, 2 ટેબલ સ્પૂન લીધા છે। આમાં તમારે ગમે તે વસ્તુ તમારે વધતા ઓછા કરી શકો છો, જે પ્રમાણે તમને ટેસ્ટ ભાવતો હોય કે અમુકનો વધારે ભાવતો હોય, અમુકનો ઓછો ભાવતો હોય, તે રીતના તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો। એકદમ સરસ તળાવા આવે ત્યારે પાછળથી જ આપણે કિસમિસ લઈ લેશું કારણ કે કિસમિસને તળાતા વાર ના લાગે, તેલમાં આવતા જ એકદમ ફૂટી જશે, એકદમ ફૂલી જાય તેલમાં આવતા જ કિસમિસ। આ તમે જોઈ શકો છો, બધું જ આપણે કાઢી લઈએ, તેમાં જ આપણે મરચા લઈ લેશું, મરચાને પણ એકદમ કડક થવા દેશું જેથી કરીને આપણો ચેવડો લાંબા સમય સુધી બગડે નહીં। મરચા એકદમ સરસ તળાવા આવે ત્યારે આપણે મીઠા લીમડાના પાન લઈ લેશું, મીઠા લીમડાનો ટેસ્ટ ચેવડામાં ખૂબ જ સરસ લાગશે એટલે ખાસ લેજો। બધું એકદમ સરસ કડક થવા દેશું, અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ બધું કડક થઈ ગયું છે, આપણે લઈ લેશું
તેમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ વધારે લઈ લીધું છે। તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1/2 ટીસ્પૂન હળદર લેશું। હળદરનું પ્રમાણ થોડુંક વધારે રાખશું જેથી કરીને એકદમ સરસ ચેવડામાં કલર આવે અને બધું જ રોસ્ટ કરેલું આપણે સાથે લઈ લેશું। બધું એકદમ સરસથી મિક્સ કરી દઈએ। બધું મિક્સ થઈ જાય એટલે આપણે ટેસ્ટ અનુસાર મીઠું લઈ લેવાનું છે। દળેલી ખાંડ લઈ લેશું। દળેલી ખાંડ હું 2 ટેબલ સ્પૂન લઈશ। તમારે ઓછી લેવી હોય તો લઈ શકો છો, પણ આમાં સેજ ગળ્યો હોય તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। એટલે દળેલી ખાંડ મને ચેવડામાં ખૂબ જ ગમે છે એટલે હું વધારે લઉં છું। આમચૂર પાવડર લઈ લેશું, તેનું પ્રમાણ પણ થોડુંક વધારે રાખશું, 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર। બધું સરસથી મિક્સ કરી દેશું। બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આમાં આપણે બધી જ તળેલી વસ્તુઓ લઈ લેવાની છે। તેમાં આપણે લઈ લેશું દાળિયાની તળેલી દાળ, છેલ્લે આપણે સેવ લઈ લેશું અને બધું મિક્સ કરી દેશું। ફ્લેમને બંધ કરી દેશું અને મસ્ત એવો આપણો ધાણી મમરાનો ચેવડો તૈયાર છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવો આપણો ચેવડો એકદમ સરસ તૈયાર છે। સર્વ કરીશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ આપણો ચેવડો તૈયાર છે। અને આપણે સૌ જાણીએ છીએ કે હોળી ઉપર કફ પિત્તનું ને પ્રમાણ ખૂબ જ વધી જતું હોય, એટલે જ આપણે ધાણી ને દાળિયાને ખાવાનું ખૂબ જ મહત્ત્વ છે। તો બાળકોને અલગ અલગ રીતના કઈ રીતના આપવું જેથી કરીને ખુશી ખુશી ખાઈએ લે અને બધું ખવાઈ પણ જાય અને તંદુરસ્તી માટે પણ ખૂબ જ સારું, એટલે આ રીતના તમે પણ બનાવો અને તમારા રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરો। કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।